નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત રૂપાણી વર્સિસ, માફ કરશો, રૂપાલા વર્સિસ ધાનાણીની. રાજકોટથી લડવા પરેશ ધાનાણી તૈયાર. રૂપાલા સામે રાજકોટથી લડવા ધાનાણી તૈયાર હોવાની જાણકારી. પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. રાજકોટ બેઠક પર રૂપાલા સામે મેદાને ઉતરશે ધાનાણી. રૂપાલા સામે પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર. કોંગ્રેસના નેતાઓએ ધાનાણીને મનાવ્યા છે. રાજકોટમાં રૂપાલા સામે ધાનાણીનો જંગ જામવાનો છે. રાજકોટથી કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ધાનાણીને મનાવવા માટે પહોંચ્યા હતા. અમરેલીમાં લલિત કગથરા સહિતના નેતાઓએ ધાનાણીને મનાવ્યા. પરેશ ધાનાણીએ પોતાના અગવા અંદાજમાં ચૂંટણી લડવાની દર્શાવી તૈયારી. ભાજપના અહંકાર સામે સ્વાભિમાનના કટાક્ષવાળું તેમણે ટ્વીટ પણ કર્યું. 22 વર્ષ બાદ રાજકોટમાં બે નેતા સામે આવી શકે. 2002માં ધાનાણીએ અમરેલી વિધાનસભાથી જીત્યા હતા. 2002માં રૂપાલા સામે ધાનાણીનો વિજય થયો હતો અને ફરી એક વખત ઇતિહાસ દોહરાવવામાં આવશે. બંને નેતા સામસામે ટકરાશે. દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું. જે હથિયાર હેઠા નહીં મૂકે, તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી. મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે. જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ. જે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડીએ, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે, લડશે ને લડશે. આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છે. પરેશ ધાનાણીને રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મનાવવા માટે જે રાજકોટની ટીમ આવી હતી તેમણે લગભગ 2 કલાક સુધી ચર્ચા કરી છે. અંતે પરિણામ એ આવ્યું છે કે પરેશ ધાનાણી લગભગ માની ગયા છે. તેમણે હાલ જ માહિતી આપી છે કે જો રાજકોટની અંદર ભાજપનું અભિમાન નહીં ઉતરે, એટલે કે એમનો કહેવાનો મતલબ એવો હતો કે પુરુષોત્તમ રૂપાલા જો ચૂંટણી લડવાથી ખસી નહીં જાય તો તે પોતે રાજકોટથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. અત્યારે આ બેઠકનો અંત આવ્યો છે, ભોજન સમારંભ ચાલી રહ્યો છે. ત્યારબાદ લલિત કગથરાએ પણ એવું કહ્યું હતું કે જો પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડે છે તો અમારા ઉમેદવાર પરેશ ધાનાણી જ છે. રાજકોટમાં જે સ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને જે ભાજપનો જે વિવાદ ચાલી રહ્યો છે ઉમેદવારને લઈને, આ વિવાદનો લાભ લેવા માટે રાજકોટ કોંગ્રેસ અને સમગ્ર રાજ્યની કોંગ્રેસ તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. પરેશભાઈ એને હરાવ્યા હતા અમરેલીમાં, એને ફરીથી પરેશભાઈ હરાવવાના. એટલા માટે બધાની લાગણી સમજી વિનંતી કરું છું કે તમે પધારો રાજકોટ લોકસભા લડવા માટે. એમના કિસ્મત સાહેબને ત્યાં લઈ આવ્યા, પરેશભાઈના કિસ્મત પણ તેમને રાજકોટમાં સંજોગો નિર્માણ કુદરતે કર્યા છે. એટલે પરેશભાઈ એમાં નિમિત્ત બનવાનું ફરજિયાત છે. પક્ષની જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે અને લોકોના જ્યારે જરૂરિયાત હોય ત્યારે એક આગેવાન તરીકે એમને લોકોનો અવાજ સાંભળવો જોઈએ. કોઈ એવા જ સારા
આપે કીધું હતું કે હું ચૌતલિયો છું, તો હવે ચૌતલિયા ભાઈ ની બધા રાહ જોઈ રહ્યા છે રાજકોટમાં. જે માણસો કોઈની કેતા નહોતા આપણને, તમે તમારી સાથે છીએ, તમે આમ કરો, તમે આમ કરો, પાંચ જણા એમાં કહી જતા આવ્યું તો હું પડ્યા. એ વાતાવરણ બદલાય, એમાંથી પચીસ જણાના કાકાએ કીધું ફોન એવા આવે તો ગમે એમ કરી વરસ ધરાણી ના, એટલે સૌની જે લાગણી છે એ મારી પણ લાગણી છે કે આ રાજકોટ બજારો. પણ કાર્યકર સાથે એક નેતા તરીકે નહીં, એક નાના ભાઈ તરીકે અથવા મોટા ભાઈ તરીકે, વડીલ હોય તો દીકરા તરીકે, એ જે એની રાજકીય સમજ છે એ કાર્યકરોનો રાજકોટનો દિલનો વાચ છે પરેશ ધાનાણી. મારે પરેશભાઈ ઈચ્છા દર્શાવે અને અમે બધા વિનંતી કરવા એટલા માટે આવ્યા કે અમિતભાઈ ચાવડા પણ વિરોધ પક્ષના નેતાઓ છતાં પાર્ટીને જરૂર છે એટલે ચૂંટણી લડે છે, અને બીજા તમે એટલે તમારી બેની જોડી લડે અને પાર્ટીને જરૂરિયાત છે અને વાંકાનેર ભાઈ રાજકોટ લોકસભાનું સમીકરણ એવું બે. ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું. રાજુ ધ્રુવે પરેશ ધાનાણી પર નિવેદન આપ્યું. ભાજપમાં 1.5 મહિનાથી કાર્યાલય ખુલી ગયું, કોંગ્રેસમાં ઉમેદવારના નથી ઠેકાણા, અમે રણમાં છીએ, કોંગ્રેસના ઉમેદવાર સાથે નથી કઈ લેવા દેવા, અહીંના ઉમેદવાર આવે કે કોઈ પણ આવે અમારે નથી કઈ લેવા દેવા. પરાજય ભાળી ગયેલા કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે અને જો અને તોની રાજનીતિ કરવા માટે તેઓ આગળ આવ્યા છે. 5 લાખથી વધુ લીડથી ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. એકથી 1.5 મહિના પહેલા અમારું ભારતીય જનતા પક્ષનું લોકસભાનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલી ગયું. ગુજરાતમાં 26 બેઠકોના કાર્યાલય ખુલી ગયા, જ્યારે કોંગ્રેસના હજી ઉમેદવાર નિશ્ચિત કરવાનો બાકી છે. અમે તો તૈયાર છીએ આ લોકશાહીના ચૂંટણીના રણમેદાનમાં કોંગ્રેસ કોઈ પણ વ્યક્તિ નથી આવે, પરાજય એમનો નિશ્ચિત છે. એમનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવે કહી શકીએ કે અનેક વાર દર્શને આવતા હોય છે, ભલે ચૂંટણી લડવા પણ આવે, પરાજયનો ડંકાની ચોટ ઉપર નિશ્ચિત છે. પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે ત્યારે ભાજપના અગ્રણી ધનસુખ ભંડેરીએ આ મામલે નિવેદન આપ્યું. ધનસુખ ભંડેરીએ કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તેનાથી અમને મતલબ નથી, અમે રણ મેદાનમાં છીએ, કોંગ્રેસના ઉમેદવાર સાથે કઈ લેવા દેવા ન હોવાનું નિવેદન આપ્યું. સાથે જ રાજકોટ બેઠક પર 5 લાખથી વધુ લીડથી જીતનો દાવો કર્યો, કહ્યું પ્રત્યેક બુથ પર ભાજપની જીતનું અમારું લક્ષ્ય છે. રૂપાલાજીની વાત કરી છે ત્યારે કોંગ્રેસનો કોણ ઉમેદવાર આવે એની સાથે ભાજપને નિસ્બત નથી. 21 લાખ કરતાં વધારે મતદારો છે, 1974 બૂથ છે. અમે લોકસભા તો જીતી છે પણ અમારી લડાઈ 1974 બૂથ જીતવાની છે. પ્રત્યેક બૂથમાં ભાજપ જીતે અને કોંગ્રેસનો અહીંનો ઉમેદવાર આવે કે બહારનો, ભાજપ 5 લાખ કરતાં વધારે મતોથી રાજકોટ લોકસભા સીટ જીતવાનું છે, આ નિશ્ચિત છે. ખેડા અને પંચમહાલના ભાજપના લોકસભાના ઉમેદવારે યાત્રાધામ ડાકોરમાં દર્શન કર્યા. ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહે રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવી ભવ્ય જીત માટે પ્રાર્થના કરી. ડાકોરમાં ભાજપના બંને ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું. બંને ઉમેદવારો તરફથી મંદિર પર ધજા પણ ચડાવાઈ. એક 1000 કાર્યકર્તાઓ સાથે આજે ભગવાન શ્રી ડાકોરજીના ધામમાં ચરણોમાં નમન કરવા આવ્યા છીએ કે પ્રભુ ભગવાન આપ દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબને દેશને પરમ વૈભવે લઈ જાય અને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવે એવી શક્તિ આપો અને એ યજ્ઞમાં અમે પણ યથાશક્તિ યોગદાન આપીએ એવી પ્રાર્થના કરવા આજે ઉપસ્થિત છીએ. મોદી સાહેબના યશસ્વી જે આપણા પ્રધાનમંત્રી છે એમના અમે સહભાગી થવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીનો તમામ પરિવાર અને મોદી સાહેબના પરિવાર સાથે દર્શન કરી અને ભવ્યથી ભવ્ય લીડ સાથે વિજય બનીએ એ માટેની પ્રાર્થના કરી છે. પોરબંદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં લલિત વસોયા પોતાની ઉમેદવારી નોંધાવશે. પોરબંદર કલેક્ટર કચેરી પહોંચી વસોયા ઉમેદવારી ફોર્મ ભરશે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે સીધો ચૂંટણી જંગ જામવાનો છે. તો લલિત વસોયા ઉમેદવારી કરશે પોરબંદર બેઠક પરથી, એટલે મનસુખ માંડવિયાની સામે લલિત વસોયા. આ બંને દિગ્ગજ નેતાઓનો ચૂંટણી જંગમાં દિલચસ્પ જંગ જામવાનો છે, જેના ઉપર સૌની નજર રહેશે. પોરબંદર બેઠક જેના ઉપર લલિત વસોયાને
ટિકિટ આપી છે કોંગ્રેસે અને તેઓ ઉમેદવારી નોંધાવશે અને સાથે જ તમામ કાર્યકર્તાઓની હાજરીમાં તેઓ ઉમેદવારી કરવાના છે તેવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે. હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત. લોકસભા ચૂંટણીના મતદાનને ગુજરાતમાં એક મહિનાની વાર છે ત્યારે પંચમહાલ પર ચૂંટણીના રંગ જામી ગયા છે. લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ બેઠક પર કેવો છે માહોલ અને મતદારોનો શું છે મિજાજ તે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જાણ્યો. આ બેઠક પર ભાજપનો દબદબો છે ત્યારે ગોધરાનો કેટલો થયો વિકાસ, જનતાનો શું છે મિજાજ તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી. તો કેટલાક મતદારોએ કહ્યું કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, રોજગારીની તક, શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા, સફાઈ, ગોધરા રેલવે સ્ટેશન ખાતે તમામ ટ્રેનના સ્ટોપેજની સમસ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, સાથે સાથે જ પંચમહાલ લોકસભાના જે બંને ઉમેદવારો છે તેઓની પણ જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરાના જે મતદારો છે તેઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગોધરાના મહિલા મતદારો છે, યુવા મતદારો છે, સિનિયર સિટીઝન્સ છે, તમામ પાસેથી તેઓનો વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીશું. મતદારો શું ઈચ્છી રહ્યા છે, મતદારોની શું અપેક્ષા છે, મતદારો કેટલા સંતુષ્ટ છે, પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે, આપણે મહિલા મતદાર છે તેઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આપ એક મહિલા મતદાર છો, આપ કોને મત આપશો, જે વર્તમાન સરકાર છે તેનાથી કેટલા ખુશ છો? અમે ભાજપમાં જ વોટ આપીશું અને હું સિનિયર સિટીઝન જ છું, રિટાયર્ડ છું પીએસસીમાં. અને અત્યારે એમ કે અહીં શુભમ ભમરોલી રોકડા થોડી ગંદકી છે તો સ્વચ્છતામાં અમર શુભમ ટુર્નામેન્ટમાં ખાડા ટેકરાઈ બહુ છે, પાણી બી ચોમાસામાં બહુ ભરાય છે અને એ સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકું છું. ચોક્કસથી અન્ય મહિલા મતદાર છે, આપ કેટલા સંતુષ્ટ છો સરકારના વિકાસથી અને શું ઈચ્છી રહ્યા છો? સરકારના વિકાસથી સંતુષ્ટ છે, પણ અમે લોકોને ગોધરામાં ચોખ્ખાઈનો સ્વચ્છતાનો પ્રશ્ન છે કે સ્વચ્છતા જોઈએ. ખાસ તો અમારા શુભમ તેરનામીનો બામરોળી રોડમાં ખૂબ જ ખાડા ટીકરા છે અને ગંદકી ખૂબ જ છે, બહુ એટલે બહુ પુષ્કળ ગંદકી, એટલે એ બધું દૂર થાય. ભ્રષ્ટાચાર તો બહુ સારી રીતે દેશમાં કંટ્રોલમાં કરવાની કોશિશ કરી છે, કર્યો છે બી કરો ભ્રષ્ટાચાર નાબૂદ, પણ હવે 370 અમે અપાઈ દઈશું. આ દેશની સુરક્ષા જે પાર્ટી આપે એને મત આપવાનો મારો પ્રયાસ છે. દેશનો 370ની કલમ હટાવી આ દેશને સીએએ કાયદો લાગુ પડ્યો અને સનાતન ધર્મનો જે હિત હિત છે તેવી પાર્ટીને અમે મત આપવાનો મારો પ્રયત્ન છે. ચોક્કસ દેશના હિતની જે પાર્ટી છે તેને મત આપવાનો પ્રયત્ન કરીશ એવું કહી રહ્યા છે. આપ શું કહેશો, કોને પસંદ કરશો અને શું કહેશો? હા, અમે એથી પસંદ કરીશું કે અત્યારે બેરોજગારી એટલો બધો મહાન પ્રશ્ન છે કે લોકોને સ્થાનિક રોજગારી મળે અને બીજું હોય ને તો બેરોજગારી એ દૂર થાય અને મોંઘવારી પણ ઓછી થાય એવા ઉમેદવારને અમે મતદાન આપીશું. ચોક્કસથી બેરોજગારી દૂર થાય એવા પ્રયાસો કરશે. આપ એક રિટાયર્ડ છો, શું કહેશો? અમે એટલું જ ઈચ્છું કે જે હિન્દુત્વને દાહી કરે છે એમને જ મત આપીશું અને અહીં વિકાસ ગોધરાની અંદર વધુ પ્રમાણમાં થાય એવું ઈચ્છી રહ્યા છે. વિકાસ તો થયો જ છે, વિકાસ નથી થયો એવું નથી. મોદી સાહેબ ગ્રાસ રૂટના નેતા છે, તેમને દરેક પ્રશ્ન વાકેફ છે, પણ એમને હાથ મજબૂત કરવા અને કામને ગતિશીલ બનાવવું હોય તો નીચેના જે એમના ટિકિટ ફાળવણી કરે એમાં ગતિશીલ નેતાઓને જ મૂકે, જેથી કરીને પ્રજાની અંદરથી ભ્રષ્ટાચાર અને પબ્લિકને સુખ શાંતિને સુવિધા મળે. એટલે અત્યાર સુધીમાં જે કોંગ્રેસની સરકારોએ હિન્દુઓને સનાતન ધર્મને નષ્ટ કરવા માટે અત્યારના સંજોગોમાં પણ રાહુલજી કેવું બોલે છે એ આપણે જોયેલું છે. એટલે મોદી સરકારના હાથ મજબૂત કરવા માટે મોદી સરકારના દરેક કોઈ પણ માણસ ઊભો રહે અમે એમને વોટ આપવા માનીએ છીએ. અને મોદી સાહેબે સનાતન ધર્મનો બહુ વિકાસ કર્યો છે, ઇન્ડિયાનો બહુ વિકાસ કર્યો છે, લશ્કરમાં સારી એવી સુવિધાઓ આપેલી છે, ઓલ ઓવર વર્લ્ડની અંદર પણ એનું ઇન્ડિયાનું માન વધારેલું છે. એટલે અમે તો ઓનલી ફોર મોદી સરકાર. મારી એવી અપેક્ષા છે કે જે નવા સંસદ સભ્ય ચૂંટાય એટલીસ્ટ ગોધરા ખાતે પોતાનું એક કાર્યાલય ખોલે, કારણ કે પંચમહાલનું વરુ મથક ગોધરા છે. અગાઉના સંસદ સભ્યએ કાર્યાલય ખોલ્યું હતું, પણ આ સંસદ સભ્ય એવું કાર્યાલય ખોલે કે ધમધમતું રહે, ત્યાં પ્રજાના પ્રશ્નો હોય ત્યાં એ લોકો પોતાના પ્રશ્નોનું લેખિત રજૂઆત કરે, એ લેખિત રજૂઆતના આધારે સંસદ સભ્યએ શું કામગીરી કરી એની જે રજૂઆત કરનારને જાણ થાય, જેથી પ્રજાને લાગે કે અમારા કાર્યનો કંઈ નિકાલ થઈ રહ્યો છે અથવા તો રજૂઆત થઈ રહી છે.
આપણે પંચમહાલ જિલ્લાની અંદર આમ તો જોવા જાય તો વિકાસ થયો જ નથી, અને જે થયો જે ફક્ત ગોધરા પ્રોપરની અંદર જ છે, બાકી બીજે કોઈ જગ્યાએ વિકાસ જેવો દેખાતું નથી. બીજેપીના રાજ્યમાં બહુ બધું વિકાસ થયું છે, તો અમે આવું જ ઈચ્છીએ છીએ કે આગળ પણ આવો વિકાસ થાય. કોંગ્રેસના રાજ્યમાં તો અમે હતા નહીં, પણ જે એમની વાતો સાંભળેલી છે એના કરતાં બીજેપીની વાતો સારી છે. કેટલો ઉત્સાહ છે પ્રથમવાર મતદાન કરવાનો? બહુ વધારે છે ઉત્સાહ, બહુ વધારે. ચોક્કસ થી આ હતા ગોધરાના મતદારો, પંચમહાલ લોકસભા સમાવિષ્ટ ગોધરા વિધાનસભાના મતદારો હતા, અને તેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક વિકાસ થયો છે તો ક્યાંક વિકાસ નથી થયો. પોતે ભાજપને જ વરેલા છે અને ભાજપને જ વરેલા રહેશે, પરંતુ જે વર્તમાન સાંસદ છે તેઓ કઈ કામગીરી કરી નથી, જેથી આવનાર જે સાંસદ છે તેઓ પ્રજાલક્ષી જે વિકાસના કામો છે તે કરે. ખાસ કરીને ગોધરામાં સ્વચ્છતાની બાબત હોય, જિલ્લામાં જીઆઈડીસીના વિકાસની વાત હોય, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના સ્ટોપેજની વાત હોય, સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે તેઓના પ્રશ્નોની વાત હોય, તમામ જે પ્રશ્નો છે તેને વાચા આપવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે જ તેઓ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન જ ઈચ્છી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત, કમલમ ઘેરવાનું કર્યું હતું આહવાન. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ પહેલીવાર 75,000 ની સપાટીને પાર, 400 લાખ કરોડ થઈ રોકાણકારોની સંપત્તિ. ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો, 12-13 એપ્રિલે વરસાદની આગાહી. વિરામ બાદ સ્વાગત. આજથી આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાનો પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો. અંબાજીમાં વહેલી સવારથી જ માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો, ત્યારે સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં પણ દર્શન અર્થે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર જય અંબે જગદંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ચૈત્રી નવરાત્રીના 9 દિવસ સુધી ભક્તો માં જગદંબાની આરાધના અને ઉપાસના કરે છે. મા અંબાની આરાધના એટલે કે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ મંદિરોમાં જે ભક્તોના ઘોડા પૂર ઉતર્યા છે, ખાસ કરીને અંબાજીના મંદિરોમાં જે માતાના શણગાર સાથે યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી લોકો મંદિરે પહોંચી રહ્યા છે દર્શન કરવા માટે. ત્યારે સુરતના પાલ્યપન સ્થિત અંબિકાની મંદિર ખાતે માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે. લોકોની વહેલી સવારથી લાઈન લાગી છે, ત્યારે મંદિરના પૂજારી સાથે આપણે સૌપ્રથમ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે આપનું નામ અને શું કહેશો? જય માતાજી, મારું નામ લક્ષ્મીકાંત ભટ્ટ છે અને હું શ્રી અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના પૂજારી તરીકે કાર્યરત છું. ને આજથી માં જગદંબાના જે આરાધનાના વિશેષ દિવસો છે એમાં નવરાત્રિઓનું વિશેષ મહત્વ હોય છે, અને આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે. આજથી 9 દિવસ સુધી લોકો વિવિધ પ્રકારે માની ભક્તિ કરતા હોય છે, ઘણા ઉપવાસ કરે, જપ કરે, પાઠ કરે અને વિવિધ પ્રકારે પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર માતાજીનું હવન પૂજન આદિ કરીને એ બધું કાર્ય કરતા હોય છે. ને લોકો જે લોકોને બધું ના ફાવતું હોય ને માની કૃપા માટે લોકો મંદિરે દર્શન માટે આવતા હોય છે, ને માના મંદિરે આવી પોતપોતાની જે વિવિધ માનતા હોય, જે પણ એ લોકોની ઈચ્છા હોય એ મા સમક્ષ પ્રગટ કરી મા પાસેથી એ માગવાની લોકોને આશા હોય છે. એ પ્રમાણે લોકો આવે છે ને શ્રદ્ધા શક્તિ પ્રમાણે માતાજીઓ ભક્તોના જે માનતાઓ છે પૂર્ણ કરે છે, ને એ માનતાની પૂર્ણતા માટે લોકો આવે છે. ચૈત્રી નવરાત્રી છે, ચૈત્રી નવરાત્રીને લઈને કહી શકાય કે ભક્તોના ઘોડાપુર મંદિરમાં ઉતર્યા છે. વહેલી સવારથી આ મંદિરમાં પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે, લોકો આસ્થા સાથે પહોંચી રહ્યા છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રીની વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બી આ ચૈત્રી નવરાત્રીને કે 10 દિવસ માત્ર પાણી પર ઉપવાસ કરી માતાની આરાધના કરતા હોય છે, ત્યારે આજનો દિવસ ભક્તોની
માટે કહી શકાય ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે, એટલે કે પહેલા દિવસથી જ મંદિરમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. પ્રથમ દિવસે લોકો મંદિરે દર્શન અને આખો દિવસ મંદિરોમાં યજ્ઞ ચાલતા હશે ત્યારે કહી શકાય કે જે પ્રકારે ભક્તોના ઘોડાપૂર ઉતર્યા છે માતાની ભક્તિ કરવા માટે. કેમેરામેન ભરત બ્રહ્મપર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આજથી ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે શક્તિપીઠ બહુચરાજીમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગઢ સ્થાપન વિધિ કરવામાં આવી. પ્રથમ દિવસે બહુચરના ગર્ભગૃહમાં ગઢ સ્થાપન વિધિ કરાઈ હતી. વૈદિક મંત્રના ઉચ્ચારણથી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું હતું. ચૈત્રી નવરાત્રીને લઈ શક્તિપીઠમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના 9 દિવસમાં વિવિધ ધાર્મિક આયોજન, ભાતીગઢ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે. વહેલી સવારે 7:30 વાગે માં બહુચરના મંદિરના ગર્ભગૃહમાં ગઢ સ્થાપન વિધિ અત્રેના બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગઢ સ્થાપન વિધિ કરવામાં આવી. માતાજીના ઉપાસનાના પર્વનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અને ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકોમાં ચોટીલાના દર્શનાર્થે આવતા હોય છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરાય છે. 8મા દિવસે ડુંગર પર હવન યોજાશે. માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકો માં ચામુંડાના દર્શન કરશે. મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે મંદિર તરફથી ચા, પાણી, પ્રસાદ સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરાઈ. આજથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. હજારોની સંખ્યામાં પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ ઉમટ્યા. નવરાત્રીના 9 દિવસ ભક્તો શેષ ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે. અમે લોકો ચાલતા પછી પદયાત્રા કરીને અમે ઉપર પહોંચેલા છીએ. શાંતિપૂર્ણ માતાજીના અમને દર્શન થયા છે. અહીંની વ્યવસ્થા બહુ સારી છે અને જે રીતે અમે જે ઈચ્છા લઈને આવ્યા હતા એ રીતે અમને માતાજીના બહુ સરસ અને શ્રદ્ધાપૂર્વક દર્શન થયા છે. અમે વડોદરાથી આવ્યા છે. પાવાગઢ માતાજીના મા કાળી માતાના દર્શન કર્યા છે. બહુ જ આનંદ થયો દર્શન કરીને. પહેલાં જ નહોતા, અમે રાતે 12 વાગે નીકળ્યા હતા, સવારે 4 વાગે પહોંચ્યા છે અને મસ્ત દર્શન થયા છે માતાજીના. અમે આણંદથી આવ્યા છીએ, ચિખોદરા ચોકડીથી, ઉમંગ પાલડી પરથી. અમે છેલ્લા 3-4 વર્ષથી અહીં આવીએ છીએ માતાજીને દર્શન કરવા. પહેલા નોતરો દર્શન કરીએ માતાજીનો. અહીં સરસ લાગે છે માતાજી તો અમે આવી. અમે MP સે આયા રતલામ સે. એ જોત લે જાતે યહાં સે ઓર હમારે વહાં ઘર પે 9 દિન તક ઇસકી પૂજા કરતે હમ. મન્નત લે રહે કે 9 સાલ તક લે જાયેંગે છે. દિવ્ય વાતાવરણની અંદર મહાકાલીની આરતી કરી અને જયઘોષ કરવામાં આવ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા અને પ્રશાસન દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવાની હોય છે, જે બધી આગલા દિવસે જ પૂર્ણ કરી દેવામાં આવી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.